દર્શક મિત્રો આઈસીડી કોફર યુ ચેનલમાં હું કૃપેશ નાયક તમારું હાર્દિક સ્વાગત કરું છું આઈસીટી કોફોર યુ જેમણે સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખુબ ખૂબ આભાર જે નવા વ્યુઅર્સ છે જેમણે સબસ્ક્રાઈબ નથી કરી તે ગૂગલમાં ડબલ્યુ ડબલ્યુ ડોટ આઈસીટી કોફર યુ તમારી સ્ક્રીનની ઉપર અહીંયા બ્લીક થાય છે આઈસીડી કોફર યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ આઈસીડી કોફ યુ પર ક્લિક કરીને તમારા બેલ બટન અને સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરવાથી તમને પણ હવે પછીના વિડીયો નોટિફિકેશન દ્વારા જાણ થશે તો અત્યાર સુધી આપણે જે દોઢસોથી બસો દોઢસોથી વધુ વિડીયો આપણે આ ચેનલ પર રજૂ કરી ચૂક્યા છે જેમાં અત્યારે આપણે બોર્ડના માર્ચ બે હજાર અઢારથી માંડીને ઓગસ્ટ બે હજાર વીસ સુધીના છ પેપરોના અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના બ્રોડકાસ્ટ કર્યા છે અને ભવિષ્યમાં વિભાગ સી અને ડી જે એ અને બી કમ્પ્લીટ કરી ચૂક્યા છે એ વિભાગ આપણે ગુજરાતી માધ્યમમાં આપણે છ પેપર સુધીના વિડીયો પ્રસારિત કરીશું અને ભવિષ્યમાં વિભાગ સી એન ડી આ છ પેપરોનું પણ આપણે કરવા જઈ રહ્યા છે તો આજે આપણે આ વિડીયોની અંદર આપ જાણો જ છો આજે આપણે માર્ચ બે હજાર અઢાર પછી જુલાઈ બે હજાર અઢારના વિભાગ ઈના માત્ર વિભાગ ઈના ગુજરાતી માધ્યમના અર્થશાસ્ત્ર વિષયના વિડીયો માટે આગળ વધી રહ્યા છે તો સૌથી પહેલાં દરેક દરેકને આઈસીટી કપ ફોર યુ ચેનલ સબસ્ક્રાઈબ કરવા અને બેલ બટન પર ક્લિક કરવા વિનંતી જેમણે સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર એપની વાત આપણે વિડીયોના અંતમાં કરશું એપ શું છે એપીને ઇન્સ્ટોલ કરવી તેની દરેકે દરેક માહિતી આપણે અંતમાં જોઈશું તે પણ એકથી બાર ધોરણ માટે ખૂબ જ અગત્યની એપ છે આજે અર્થશાસ્ત્ર વિષય ગુજરાતી માધ્યમ ગુજરાત બોર્ડના જે ઈ વિભાગના જે સાત પ્રશ્નો પૂછાય છે દરેકના પાંચ માર્ક છે તેના મુદ્દાઓ કઈ રીતે યાદ રાખવા તેની ટ્રિક્સ કઈ છે તેની ટીપ્સ કઈ છે તે દરેકે દરેક બાબત આપણે આ વિડીયોમાંથી જાણવા મળશે પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું વોલના પેપરની અંદર કઈ રીતે તમારા ગુણને વધારવા તેની પણ આપણે આ વિડીયોમાંથી માહિતી મળશે વિડીયો અંત સુધી જોશો અંત ભાગમાં આપણે ટીપ્સ કઈ રીતે મૂકવાની છે કઈ રીતે આપણા પ્રશ્નના ઉત્તરો અન્ય વિદ્યાર્થીઓ કરતાં અલગ પડે તેની માહિતી આપણે આ વિડીયો દ્વારા જોવાના છે દરેકે દરેકને આપણે આવકારીએ છીએ આઈસીડી યુ ચેનલની અંદર આપણે એક મોટિવેશનલ કોટની સાથે આપણા વિડીયો કોશિશ આખરી તક સાઈએ યા તો લક્ષ્ય હાસિલ હોય યા તો અનુભવ ચીજે આપણે અંત સુધી કોશિશ કરવાની સો માર્ક ના પેપરની અંદર એસી આપણે ધારેલા હોય સિત્તેર ધારેલા હોય નેવું ધારેલા હોય પંચાણું ધારેલા હોય તો એની જે લક્ષ્ય સુધી પહોંચવા માટે કોશિશ કરવી પડશે નાની નાની કોશિશ કરવી પડશે આપણે એક દિવસની અંદર આપણે એ બધું જ હાંસિલ કરી શકવાનું નથી આપડે લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણે નિયમિત મહેનત કરવી પડશે ધીમે 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 કરતા 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 એક એક પગથિયો પગથિયું ચડીએ તો આપણે છેક ઉપર સુધી પહોંચી શકીએ સીધા આપણે કૂદકો મારી શકવાનો નથી તો આપણે કતો લક્ષ્ય મળશે ક્યાં તો આપણને અનુભવ મળે કદાચ આપણે લક્ષ્ય સુધી ન પહોંચી શકીએ તો અનુભવ મળશે આપણે કે આપણે ક્યાં આપણી ત્રુટી ક્યાં છે આપણી ભૂલ ક્યાં થઈ છે તો તેને આપણે સુધારીને ફરી પાછા આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રયત્નશીલ રહીશું તો આજે ઇકોનોમિક્સની અંદર આ સુંદર કોટ સાથે આપણે શરૂઆત કરીશું આપણા માર્ચ બે હજાર અઢાર પછી જુલાઈ બે હજાર અઢારના પેપરને કે જેમાં વિભાગ ઈમાં કયા કયા પ્રશ્નો પૂછાયા છે તે તમારી સ્ક્રીન સામે આપ જોઈ રહ્યા છો ટોટલ સાત પ્રશ્નો બોર્ડની અંદર વિભાગ પચીસ માર્કના છે અત્યારે જે લોકો બે હજાર એકવીસની માર્ચ બે હજાર એકવીસની પરીક્ષા આપવા માટે આગળ વધ્યા છે અથવા તો હજુ પરીક્ષા નથી લેવાય કોવિડ નાઇન્ટીનને કારણે જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે તેમને ખૂબ અગત્યની સૂચના કે જે ત્રીસ ટકા પોર્શન કટ થયો છે તેને ધ્યાનમાં ન લેવો અને બાકીના વ્યૂઅર્સ માટે સમગ્ર અભ્યાસક્રમને ધ્યાનમાં લેવા વિનંતી તો ટોટલ પાંચ પ્રશ્ન છે આંતરિક આપ જોઈ શકો છો અહીં અથવા છે અહીંયા પણ અથવા છે એટલે ટોટલ બે પ્રશ્ન તમને વધારાના પૂછાય છે એટલે સાતમાંથી આપણે પાંચ લખવાના હોય છે બે હજાર એકવીસના પેપરની અંદર આપણે વાત કરીએ તો બોર્ડની છૂટછાટ પ્રમાણે આપણને આંતરિક ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે એટલે ટોટલ સાત પ્રશ્નમાંથી કોઈ પણ પાંચ લખવાના રહેશે પરંતુ તે સિવાયના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે બોર્ડની તેમને માટે આ રીતે માળખું ધ્યાનમાં લેવાનું રહેશે તો આપણે

આ વિડીયોના અંતમાં કમેન્ટ બોક્સની અંદર આ પ્રશ્નના ઉત્તરો જે ફૂલ આપણે લખવાના છે એટલે કે આપણે આ મુદ્દાઓ જે છે અત્યારે આ તમારી પાસે આટલા મુદ્દાઓ આવી ગયા છે એ મુદ્દાઓને ડીપમાં કઈ રીતે ચર્ચામાં લેવા એ દરેકે દરેકની માહિતી કમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ મૂકવામાં આવી છે જેમાં સંપૂર્ણ પ્રકરણના જે પ્રશ્નના ઉત્તરો આપણે આની અંદર માત્ર મુદ્દામાં લીધા છે તે કેટલા લખવા કઈ રીતે એને ચર્ચામાં લેવા તેની સંપૂર્ણ માહિતી એક લિંક દ્વારા તમને મળશે તો અત્યારે માત્ર તમારે વાત કરવાની છે મુદ્દાઓને યાદ રાખવા માટેની તો સૌથી પહેલા છે નાણાંનો માંગ અન્ય અને ઉત્પાદન ખર્ચમાં વધારો આ ત્રણ મુખ્ય મુદ્દા છે માંગમાં વધારોમાં નાણાંના પુરવઠામાં વધારો સરકારના જાહેર ખર્ચમાં વધારો અને વસ્તી વધારો અન્ય કારણોની અંદર એક કી વર્ષ છે સરકારે આયાત ક્યારે કરવી પડે તો દેશમાં વસ્તુની અછત હોય ત્યારે સરકારે આયાત ક્યારે કરવી પડે દેશમાં વસ્તુની અછત હોય ત્યારે તો સરકારે આયાત અને અછત આ ત્રણ શબ્દ અંડરલાઈન વાળા છે જે અહીંયા મેચ થાય છે સરકારની કરવેરાની નીતિ બીજું છે આયાતી વસ્તુઓની કિંમતમાં વધારો અને અછત એટલે વસ્તુઓ ઉત્પાદન માટેના સાધનોની અછત કાચા માલની અછત જેને કહીએ છીએ આપણે તો આ જે અંડરલાઈન કરી છે તે મુદ્દા અહીંયા મેચ થાય છે તે પ્રમાણે આપણે કી દ્વારા મુદ્દાઓને યાદ રાખી શકશું સરળતાથી મુદ્દાઓ યાદ રાખી દીધા છે એટલે તમને મુદ્દાની અંદર શું લખવાનું છે તે સરળતાથી આવડશે કારણ કે આખું વર્ષ તમે ભણેલા છો ન સમજ પડે તો કોમેન્ટ બોક્સની અંદર વિડીયોની લિંક છે એની પર ક્લિક કરશો તો પૂરા પ્રકરણની અંદર જે આવા પ્રશ્ન આવે છે તેની વિસ્તૃત ચર્ચા આપણે કરવામાં આવી છે હવે આગળ વધીએ આપણે ગરીબીના કોઈ પણ પાંચ નિર્દેશકો સમજાવો કદાચ જે માર્ચ બે હજાર એકવીસ પછી જે પરીક્ષા આપનાર છે તેમાં જે વિદ્યાર્થીઓ હશે તેને આ નિર્દેશકોનો મુદ્દો ઓમિટ થયો હશે પરંતુ બાકીના વ્યુઅર્સ માટે ખૂબ જ અગત્યની બાબત છે ગરીબીના પાંચ નિર્દેશકોને આપણે એક નાનકડી વાર્તાને આગળ અગિયાર મુદ્દાઓને ધ્યાનમાં લઈશું અગિયાર મુદ્દાઓને આ આપણે ધ્યાનમાં લઈને અગિયાર અગિયાર કઈ રીતે યાદ રાખવા તે આપણે ધ્યાનમાં લઈશું કારણ કે આપણે પાંચ મુદ્દાઓની જ ચર્ચા કરવાની છે પરંતુ આપણે જ્યારે વાત કરેલી હતી અગાઉના સ્ટાર્ટિંગના વિડીયોની અંદર કે કઈ રીતે એને હાઈલાઈટ કરવા કઈ રીતે યાદ રાખવા કઈ રીતે યાદ રાખીને પ્રેઝન્ટ કરવું પ્રેઝન્ટ કરીને કઈ રીતે માર્ક આપણે વધારે મેળવવા તેની ટેકનિકની અંદર સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો આપણે એની પ્રસ્તાવના લખીએ છીએ પ્રસ્તાવનાની અંદર જ આપણે આ બાબતોની ચર્ચા કરી લેવી અગિયાર મુદ્દાઓ આપણને ખબર છે તેની ચર્ચા આપણે એક પછી એક પછી એક 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 લીટીની અંદર આપણે કરીશું અગિયાર મુદ્દાઓમાં પાંચ નિર્દેશકો જ આપણે લખવાના છે પરંતુ અગિયાર આપણે જાણીએ છીએ તેની રજૂઆત આપણે સૌ પ્રથમ કરવાની રહેતી હોય છે તો અગિયાર મુદ્દાઓની રજૂઆત આપણે કરશું તેમાં સૌથી પહેલાં છે શિક્ષણ શિક્ષણ એટલે શું કે તમારી પાસે જો શિક્ષણ હશે તો તમે બધું કરી શકશો કારણ કે શિક્ષણ એવી વસ્તુ છે કે શિક્ષણને કારણે તમારી આવકનું તમે ઉપાર્જન કરી શકો એટલે આવક વધશે તો તમે બધું શકશો સૌથી પહેલો મુદ્દો છે જો તમારી પાસે શિક્ષણ હશે તો શિક્ષણ હશે હશે તો 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 તમે તમે શું કરવાના સૌથી તમારી પાસે ઘર ઘર આવી જશે શિક્ષણ લઈ શકશો અને ઘર હશે તો મુખ્ય પ્રાથમિક જરૂરિયાતો વસાવી શકશો જેમ કે વીજળી પાણી શૌચાલયની સુવિધા એટલે તમારા પેલા પાંચ મુદ્દા એની અંદર આવી ગયા સૌથી પહેલા શિક્ષણ હશે તો ઘર હશે ઘર એટલે કે રહેઠાણ ઘરમાં વીજળી એટલે કે વીજળીનો વપરાશ ત્યારબાદ પાણી એટલે કે પીવાનું પાણીની સુવિધા ત્યારબાદ શૌચાલય એટલે કે શૌચાલયની સુવિધા આ દરેક દરેક મુદ્દાઓને આ પ્રમાણે આપણે યાદ રાખીશું કે શિક્ષણ હશે તો ઘરમાં વીજળી પાણી શૌચાલયની સુવિધા હશે આ પાંચ મુદ્દા તમે કોઈ પણ લખી શકો છો હવે પછીના છ મુદ્દાઓમાં આપણે આગળ વધીએ કે આ બધી સુવિધા ન હોય તો શું થશે તો તબીબ તમારા ઘરે આવશે ડોક્ટર તમારા ઘરે આવશે એટલે તબીબી સગવડો પૂરી પાડવામાં આવશે ત્યારબાદ તમારું આયુષ્ય ચેક કરશે અને બાળ મૃત્યુ ચેક કરશે ડોક્ટર અને જો તમારું આયુષ્ય કુપોષણ વાળું જણાવ્યું એટલે કે તમને ન્યુટ્રિશન ફૂડ નથી મળતું ખાવાલાયક ખોરાક નથી મળતો અને જો તમારું આયુષ્ય નીચું ધ્યાનમાં રીતું એટલે કે નીચી માથાની તમારી આવક અને વપરાશી ખર્ચ જો ધ્યાનમાં લીધી ડોક્ટરે તો શું કરશે તમારી બધી આવક અને સંપત્તિ લઈ લેશે અને તમે બેરોજગાર થઈ જશો એટલે કે તમારી આવક અને અસમાન બેરોજગારીનો ઊંચો દર નીચું કુપોષણનું બાકીના છ મુદ્દાઓને આ પ્રમાણે યાદ રાખવા કે શિક્ષણ થશે તમે શિક્ષણ ન મેળવશો તો ડોક્ટર તમારા ઘરે આવશે એ તમારા આયુષ્યને ચેક કરશે તમારું આયુષ્ય કુપોષણ વાળું અને નીચું જણાશે તો તમારે એની ટ્રીટમેન્ટ કરવા માટે આવક બધી એને આપવી પડશે અને તમે બેરોજગારથી જશો આ અગિયાર મુદ્દાઓને કઈ રીતે સમજવા કઈ રીતે એની ચર્ચા કરવી કે સંપૂર્ણ ગરીબીના પ્રકરણની જે લિંક આપણે આની અંદર શેર કરી છે દરેક દરેક લિંક શેર કરી છે તે પ્રકરણ તમે જોઈ શકશો કે ગરીબીના નિર્દેશકો રીતે આપણે પરંતુ કરતી વખતે યાદ રાખવાનું છે કે આપણા પ્રસ્તાવનાના મુદ્દામાં અગિયાર અગિયાર મુદ્દા આ રીતે એકની નીચે એક લખાયેલા હોવા જોઈએ જેથી કરીને આપોઆપ તમારા ઉત્તરની જે લેન્થ છે એની લંબાઈ જે છે તે વધી જશે અને બીજું કે આમાંથી કોઈ પણ પાંચ તમે એવા પસંદ કરજો કે જેની અંદર ઓછામાં ઓછા આંકડાકીય માહિતી હોય અને સરળતાથી તમે ઝડપથી લખી શકો આ એક એની ટ્રિક્સ છે બીજો સવાલ આપણે આગળ વધીએ આના અથવા બીજો એક પ્રશ્ન આપવામાં આવ્યો છે કે ગરીબીના આર્થિક કારણો સમજાવો આર્થિક યાદ રાખજો ગરીબીના ત્રણ કારણો છે ઐતિહાસિક આર્થિક સામાજિક અને અન્ય આ ચાર કારણોના અલગ અલગ મુદ્દાઓ છે પરંતુ સ્પષ્ટ કીધું છે કે ગરીબીના આર્થિક કારણો તો આર્થિક કારણોમાં જે આપણે પાંચ કે છ મુદ્દાઓની ચર્ચા કરવાની તેની જ ચર્ચા કરવાની રહેશે માત્ર તમે એના પ્રસ્તાવનામાં પૂર્વ ભૂમિકા બાંધી શકશો કે ઐતિહાસિક કારણો શું છે અન્ય કારણો શું છે સામાજિક કારણો શું છે તેની થોડી ઘણી નાની સરખી રજૂઆત કરીને સીધા આર્થિક આર્થિક કારણોમાં કારણોના હેડિંગ નીચે જે પાંચ મુદ્દાઓ જે છે આ પાંચ મુદ્દાઓ તમારે તરત જ એ તમારા જવાબના ભાગરૂપે લખી દેવા કે જેથી કરીને આ પાંચ મુદ્દાઓ તમને ખબર છે એની જાણ સૌથી પહેલા ચેકરને થઈ જાય અને કદાચ સમયના અભાવે તમે ત્રણ મુદ્દાઓની જ ચર્ચા કરો બાકીના બે મુદ્દાઓની ચર્ચા ન થાય તો પણ તમે જાણો છો એટલી પ્રતીતિ સૌ પ્રથમ આપણે પ્રાસનિકને કરવાની છે તો આર્થિક કારણોની વાત કરીએ તો આર્થિક કારણો માટે છે જમીનની નીચી કારણે ગૃહ ઉદ્યોગના ભાવ વધતા બેરોજગારી વધે જમીનમાંથી જો નીચી ઉત્પાદકતા મળશે તો ગૃહ ઉદ્યોગના ભાવ વધી જશે અને બેરોજગારી વધી જશે જમીનની નીચી ઉત્પાદકતાને કારણે ગૃહ ઉદ્યોગના ભાવ વધતા બેરોજગારી વધી તો જમીનની નીચી ઉત્પાદકતા ગૃહ ઉદ્યોગ ભાવ અને બેરોજગારી આની છે તો સૌથી પહેલો મુદ્દો છે જમીન અને સંપત્તિની અસમાન વેચણી આ સમાન નહીં અસમાન યાદ રાખજો નીચી ઉત્પાદકતા એટલે શ્રમ દીઠ નીચી ઉત્પાદકતા ત્યારબાદ નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ ત્યારબાદ ઝડપથી વધતા ભાવો બેરોજગારીનું પ્રમાણ આ પાંચ મુદ્દા પાંચ મુદ્દા માટે જે છે છે કી તેને યાદ રાખવા માટે જમીન ઉત્પાદકતા કારણે શું થયું હતું કે ગૃહ ઉદ્યોગોના ભાવ વધી ગયા અને બેરોજગારી વધી ગઈ જો જમીનની ઉત્પાદકતા ઊંચી હતી તો ગૃહ ઉદ્યોગોના ભાવ વધતે જ નહીં ને બેરોજગારી થતે જ નહીં પણ જમીનની નીચી ઉત્પાદકતા એટલે જમીનમાંથી જે ઉત્પાદન થાય છે તે નીચું થવા માંડ્યું એને કારણે શું થયું કે ગૃહ ઉદ્યોગમાં લોકો ગયા ત્યાં લોકો ગયા એટલે ત્યાં ભાવ વધી ગયા ભાવ વધી ગયા એટલે લોકો બેરોજગાર થઈ ગયા છે જમીનની નીચી ઉત્પાદકતાને કારણે ગૃહ ઉદ્યોગોના ભાવ વધતા બેરોજગારી વધી આ કીવર્ડ્સ છે યાદ રાખવાનું છે નોટબુકમાં પેમ્પ્લેટમાં નવનીતમાં કે તમારી સ્ટડી મટીરીયલની અંદર આ કીવર્ડ્સ યાદ હશે તો પાંચ મુદ્દાની અંદર શું છે તે તમે સરળતાથી આખું વર્ષ તમે તૈયારી કરી છે એટલે અંદર આપણે મુદ્દાને હાથે લખી શકીશું તો જે અન્ડરલાઈન છે તે ઉપર મેચ થાય છે આ પ્રમાણે ગરીબીના આર્થિક કારણો છે છે આ પાંચ મુદ્દાને ડીપમાં સમજાવવા માટે આપણે કોમેન્ટ બોક્સ ની અંદર જે લિંક શેર કરી છે તેને આપણે જોવાની રહેશે વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર ચર્ચા આપો ખૂબ જ અગત્યની બાબત વસ્તી નિયંત્રણ તેમાં કે વર્ષ છે જો મહિલા વ્યવસ્થિત રીતે કુટુંબમાંથી લગ્નની વય અંગેનું અસરકારક શિક્ષણ મેળવે તો તબીબો ખૂબ જ પ્રોત્સાહન આપશે જો મહિલા વ્યવસ્થિત રીતે કુટુંબમાંથી લગ્નની વય અંગેનું અસરકારક શિક્ષણ મેળવશે તો તબીબો ખૂબ પ્રોત્સાહન આપશે તો મહિલા કુટુંબ લગ્ન વય અસરકારક શિક્ષણ તબીબી અને પ્રોત્સાહન આ મુખ્ય મુદ્દાઓની અંદર આપણે વધીએ તો મહિલા એટલે મહિલાનો દરજ્જો કુટુંબ લગ્ન વય ત્યારબાદ અસરકારક કુટુંબ નિયોજન કુટુંબ પરથી ત્યારબાદ વય આપણે જોઈ ગયા લગ્નની વય અસરકારક શિક્ષણ જોઈ ગયા અસરકારક પરથી હવે શિક્ષણ એટલે લોક શિક્ષણ અને જાગૃતિ સેવાઓનો એટલે સૌથી પહેલા જે મુદ્દો છે મહિલાની ચેન્ડર લાઈન એટલે મહિલાનો દરજ્જો કુટુંબ એટલે અસરકારક કુટુંબ નિયોજન લગ્ન એટલે લગ્નની વય ત્યારબાદ અસરકારક શિક્ષણ એટલે કે શિક્ષણની વાત કરીએ લોક અ ત્યારબાદ અગત્યના છે ચર્ચામાં લેવા ચર્ચામાં લીધા બાદ એની ડીપમાં આપણે વિસ્તૃત પૂર્ણ એની ચર્ચા કરવાની રહેશે તેને માટે લિંક છે તે આપણે જોવાની રહેશે તો મુદ્દા કઈ રીતે યાદ રાખવા તેની અત્યારે માહિતી ચાલી રહેલી છે ચોથો પ્રશ્ન આપણે આગળ વધીએ ત્રીજા આ પ્રશ્ન છે ભારતમાં જાતિ પ્રમાણ એટલે કે દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાની વિગતે ચર્ચા કરો ખાસ કાળજી રાખજો આ પ્રશ્ન અત્યાર સુધીના છ પેપરમાં માત્ર એક જ વખત પૂછાવો છે અને તે જ્યારે પૂછાય ત્યારે આપણી પાસે આંકડાકીય માહિતીનું પ્રમાણ હોવું જરૂરી છે તો સૌથી પહેલા સ્ત્રી પ્રમાણના આંકડાની કેરળ સાથે તુલના કરશો તો અસમતુલાના કારણો અને ઘટાડવાના ઉપાય સમજાશે સ્ત્રી પ્રમાણના આંકડા જે આપણી પાસે હશે તેની તુલના ગુજરાત જો કેરળ સાથે કરશે તો અસમતુલા શું છે તેના કારણ બી ખબર પડશે અને ઘટાડવાના ઉપાયોની પણ સમજ પડશે એટલે આંકડા આપણી પાસે હોવા જરૂરી છે આ કી વર્ષ છે કે સ્ત્રી પ્રમાણના પછી આંકડા કારણો અસમતુલાના કારણો અને ઘટાડવાના ઉપાય આ મુખ્ય મુદ્દા સૌથી પહેલા સ્ત્રી નું પ્રમાણ ઘટવાથી થતી અસર સામાજિક આર્થિક જે કઈ પણ અસરો થાય તેની ચર્ચા કરવાની શા માટે ઘટેલું છે પ્રમાણ તેની ચર્ચા કરવાની આ મુખ્ય મુદ્દા છે ટેક્સ્ટબુક માં અને ની અંદર કોઈ પણ મુદ્દા પાડવામાં આવ્યા નથી પેરેગ્રાફ વાઇઝ સવાલ જવાબ જે પ્રમાણે લખા છે તે પ્રમાણે લખા છે પરંતુ સરળતા ખાતર મુદ્દાઓ મગજમાં હશે તો આ પ્રશ્નની અંદર કઈ રીતે આગળ વધવું તેનું જ્ઞાન તમને મળશે બીજું છે આંકડાકીય માહિતી પહેલું છે સ્ત્રીનું પ્રમાણ બીજું છે આંકડાકીય અભ્યાસ ત્યારબાદ આંકડાકી અભ્યાસની અંદર વાત કરીએ તો યાદ રાખવાનું ભારતમાં ઓગણીસો એક થી માંડીને ઓગણીસો એકાણું નો વિચાર કરીએ તો દર હજાર નવસો જે સ્ત્રીઓની વસ્તી હતી તે નવસો સત્તાવીસ પર આવી ગઈ છે આંકડો જ ઉંધા થઈ ગયા સત્તાવીસ ઓગણીસો એક થી માંડીને ઓગણીસો ને એકાણું માં નવસો બોતેર પરથી ભારતમાં જે સ્ત્રીની સંખ્યા હતી દર પુરુષ દર હજારે પુરુષોની સામે નવસો બોતેર પરથી નવસો સત્તાવીસ થઈ ગઈ અને ઓગણીસો એકાણું થી બે હજાર અગિયાર ની જો વાત કરીએ તો એ પ્રમાણ નવસો ચાલીસ તરફ

વાત કરીએ તો અને સ્ત્રીઓ છે તે હતી તેના પરથી નવસો અઢાર થઈ છે એટલે કે સ્ત્રીઓના જે આંકડા છે સ્ત્રીઓની અસંતુલા છે ગુજરાતની અંદર તે કેરળ રાજ્ય કરતા ખૂબ જ અસંતુલિત જોવા મળે છે ત્યાં હજારે એક હજાર ચોર્યાસી છે એટલે સ્ત્રીઓ વધે છે જ્યારે અહીંયા પરથી આંકડો પર થઈ ગયો છે છે તો શા માટે થાય તેના આપણે લખવાના હોય છે આ મુદ્દાની અંદર અસમતુલન માટે ઘણા બધા કારણો હોઈ શકે આ અસંતુલનના કારણોમાં કયા કયા મુદ્દાઓ છે તેની વિસ્તૃત ચર્ચા લિંક દ્વારા તમને મળશે અસંતુલન છે સ્ત્રીઓ અને પુરુષનું પ્રમાણ હજારે એક હજાર ચોર્યાસી પરંતુ અઢાર છે તો શા માટે છે અને શા માટે છે તો એને ઘટાડવા માટે શું કરવું જોઈએ એ ઉપાયોની વિસ્તૃત ચર્ચા આપણે જે લિંક આપી છે તેમાંથી તમને મળી શકશે અગિયારમાં પ્રકરણ માંથી હવે આગળ વધીએ આપણે નવા સવાલ તરફ ભારતમાં નીચી ખેત ઉત્પાદકતા

જો સીધું આ પ્રમાણે કહેવામાં આવે ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય અને ટેકનોલોજીકલ પરિબળ સમજાવો તો સંસ્થાકીય અને ટેકનોલોજીકલ પરિબળ જે છે તે જ આપણે સમજાવવાના રહેશે સંસ્થાકીય પરિબળની અંદર ચાવી છે ખેતી જમીન પર થાય અને ઉત્પાદન વેચવાથી ગ્રામ્ય કક્ષાએ આવક થાય ખેતી સાની પર થાય જમીન પર એ થાય એટલે શું થાય તો કે ઉત્પાદન થાય ઉત્પાદનને શું કરવું પડે વેચવું પડે વેચવું પડે તો ક્યાં આવક થાય તો કે ગ્રામ્ય કક્ષાએ તો ખેતી જમીન વેચવું અને ગ્રામ્ય મુખ્ય ચાર મુદ્દા સંસ્થાકીય પરિબળમાં આવશે તો પહેલું છે ખેતી પરથી ખેત ધિરાણ જમીન પરથી જમીન મહેસૂલ ઉગરાવાની પ્રથા વેચવાથી એટલે કૃષિ પેદાશોના વેચાણની વ્યવસ્થા અને ગ્રામ્ય કક્ષાએ એટલે કે ગ્રામીણ સમાજની રચના આ ચાર મુદ્દાઓ જે છે તેના આધારે આપણે સંસ્થાકીય પરિબળોની ચર્ચા કરી શકીએ મુદ્દા કઈ રીતે યાદ રાખવા તેની ચાવી તમારા નોટબુકમાં ડાયજેસ્ટની અંદર નવનીતની અંદર અથવા પેમ્પલેટની અંદર અથવા તો એક ફૂડસ્કેપ બનાવીને ફૂડ અંદર એક પ્રશ્ન પ્રશ્નની જે ચાવી ચાવીના ફૂલ ફોર્મ બનાવી રાખશો તો અર્થશાસ્ત્રના માત્ર તમારી પાસે જૂનું મૂકવું નથી નવું પકડવું નથી તો મબલક પાક કેવી રીતે થશે જૂનું મૂકવું નથી ને નવું પકડવું નથી તો મબલક પાક કેવી રીતે થશે એનો મીનિંગ શું જૂની પદ્ધતિ બંધ નથી કરવી નીચી ઉત્પાદકતા માટે એક ટેકનોલોજીકલ રીઝન એ છે કે ખેડૂતોએ જૂની પદ્ધતિથી જ ખેતી કરવી છે ત્યારબાદ નવું મૂકવું નથી એનું મિનિંગ કે નવી ટેકનોલોજી અપનાવી નથી સુધારેલા બિયારણ છે રસાયણિક ખાતર છે બધા પંપ થ્રેસર છે આવી જે હરિયાળી ક્રાંતિના સમયે જે ટેકનોલોજીનો ઉપયોગ થયો તેવી ટેકનોલોજીનો ઉપયોગ આપણા ખેડૂતોએ કરવા નથી એને કારણે આપણી ખાસ કરીને ગ્રામ્ય વસ્તી જે જૂની પદ્ધતિથી ખેતી કરે છે તે જ પદ્ધતિ હજુ પણ ચાલુ રાખે છે આ બે મુદ્દા જૂની અને નવી પદ્ધતિ ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે આપણો નીચે આપેલ માહિતીને પાસ પાસેની સ્તંભાકૃતિમાં રજૂ કરીને તેનું વિશ્લેષણ કરવાનું છે ગુજરાતમાં અને ભારતમાં સાક્ષરતાનો દર ઓગણીસો એક્યાસી થી માંડીને બે હજાર સુધીમાં આપ્યો છે આપ સૌ જાણો છો કે સૌથી પહેલા આર એક ધોરણ માટે એક્સ ધરી અને વાય ધરી બે ધરીનો આપણે ઉપયોગ કરવો પડે એક્સ ધરી પર વર્ષ વાય ધરી પર સાક્ષરતાનો દર ત્યારબાદ આપણે મિનિમમ જે આંકડો જે છે તેને ધ્યાનમાં લેવાનો એટલે કે એ વાય ધરી પર ક્યાં સુધી જવું તેનો અંદાજ મળશે આપણી પાસે આંકડો આંકડો અને છે તો આપણે ઝીરોથી માડીને 80 સુધી રહી શકીએ સુધી આમાં આપણે લખેલા છે ત્યારબાદ વર્ષ અને આપણા સાક્ષરતાના દરના આંકડાને મેચ કરવાના આ રીતે આપ જોઈ શકો છો જે પીળો બાર છે પીળો આપણો સ્તંભ જે છે તે આ રીતે આપણે લખવો પડશે કે પીળો સ્તંભ જે છે તે ગુજરાત ભારતમાં સાક્ષરતા ટકાવારીમાં છે અને આજે લાઇટ બ્લ્યુ જે છે તે ગુજરાતમાં સાક્ષરતા જે ટકાવારીમાં આપવામાં આવી છે એટલે આ પ્રમાણે પહેલા આલેખનું આપણે આયોજન કરવાનું આપણે રંગ કરવાની જરૂર નથી આપણે એની અંદર એક પર ક્રોસ અથવા તો ચોકડી મારી દઈશું એક આલેખ પર તો એનું પણ સરળતાથી આપણે અને બીજો બ્લેન્ક રાખીશું તો ઓટોમેટિક બંને પરીક્ષામાં સમય ખૂબ જ અગત્યનો હોય છે તો આપણે આલેખની અંદર ઝીણી ઝીણી ડિઝાઇન કરવાથી આપણો સમય બગડશે અને માર્કમાં કોઈ વધારો થવાનો માત્ર બે ચોકડી મારી દઈશું એક ગ્રાફની ની અંદર તો પણ આપણે ખબર રાખો કે ભારતનો સાક્ષરતા અંદર અહીંયા પીળો છે તો અહીંયા તમે ચોકડી મારો અહીંયા ચોકડી મારો અહીંયા ચોકડી મારો અહીંયા ચોકડી મારો બસ એ ચોકડી અલગ થઈ જશે આખી અને બ્લેન્ક બ્લેન્ક જ રવા દો સરળતાથી બંને અલગ પડી જશે એટલે ભારતમાં સાક્ષરતાનો દર અહીંયા જે ચોરસ અહીંયા પીળો આપ્યો છે તમે ચોકડી વાળો બતાવો અહીંયા બ્લેન્ક બતાવો આ રીતે સૌથી પહેલા આલેખની રજૂઆત કરવી પડશે હવે વાત આવી વિશ્લેષણ વિશ્લેષણ ખૂબ જ અગત્યની બાબત છે માર્કનું વિશ્લેષણ છે વિશ્લેષણ કઈ રીતે કરવું તેની પણ આપણી પાસે ટ્રીક છે સૌથી પહેલા મિનિમમ અને મેક્સિમમ જોઈ લો એક્સપર પર શું છે વાઇપર પર શું છે તે જોઈ લો એટલે તમારી બે કે ત્રણ ડી ટીમ જશે અહીંયા એક્સપર વર્ષ અને વાયપર સાક્ષરતા નો દર ગુજરાતને ભારતમાં આપવામાં આવ્યો છે ભારતમાં ટકાવારીની વાત કરીએ તો ઓછામાં ઓછી ટકાવારી ચુમ્માલીસ અને વધારે વધારે ટકાવારી આવી સેવન્ટી ફોર છે વાત કરીએ તો એક વધતી ચાલી છે એ ખૂબ જ સારી બાબત છે સાક્ષરતાનો દર વધે છે ત્યારબાદ ગુજરાતમાં પણ આપણે વાત કરવાની ટ્રેન્ડ જોઈ દેવાનો કે ચુમ્માલીસ એકસઠ પણ વધે છે આપણે એ મુદ્દો રાખી ગુજરાતમાં પણ સાક્ષરતા સાક્ષરતાની ટકાવારીનો દર ઓગણીસો એક્યાસી એકાણું અને અગિયારમાં અનુક્રમે વધતો જણા છે ત્યારબાદ આપણે સ્ટેટ અને કન્ટ્રીની તુલના કરવાની એટલે કે ભારત અને ગુજરાતની તુલના કરે તો ચુમ્માલીસ પિસ્તાલીસ બાવન એકસઠ પાસે ઓગણસિત્તેર ચુમ્મોતેર ઓગણસી એટલે આ આંકડા પરથી આપણે એ તારણ કરી શકશું કે આપણે ગુજરાતની ટકાવારી જે છે તે ભારતના સાક્ષરતાની ટકાવારી કરતા ખૂબ જ આગળ છે અહીંયા આપ જોઈ શકો છો કે બાવન છે તો અહીંયા એકસો નવ ટકા જેટલો વધારો છે ગુજરાતની સાક્ષરતામાં પાસે ઓગણસી ચાર ટકા જેટલો વધારો છે ચુમ્મોતેર ઓગણસી પાંચ ટકા જેટલો વધારો છે એટલે ભારતની તુલનામાં ગુજરાતમાં સાક્ષરતાનો દર વધારો છે ત્યારબાદ છેલ્લે આપણે એક એનું કન્ક્લુઝન લખવું પડશે એટલે કે એનો સાર છેલ્લે લખવો પડશે એક એનો સૂચન તરીકે લખવું પડશે કે ભારતમાં હજુ પણ ઓગણ્યાસી ટકા સોરી ગુજરાતમાં હજુ પણ ટકા સાક્ષરતા છે ખૂબ જ ઓછો આંકડો ગણાય એકસો કરોડ વસ્તીની સામે હજુ પણ ભારતમાં ગુજરાતમાં નિરક્ષર છે એટલે કે એમને હજુ પણ સહી કરતા એક ભાષામાં વાંચન કે લેખન કરતા આવડતું નથી એ ખૂબ જ શરમજનક બાબત ગણાય તો ભારત સરકારે પણ તે બાબતમાં આગળ વધવું જોઈએ સ્કૂલ ચલે હોમ બેટી બચાવો બેટી પઢાઓ યોજના હર એક શિક્ષણ ઈચ વન ટીચ વન જેવા પ્રોગ્રામ કરવા પડશે જેથી કરીને સાક્ષરતાનો દર ઊંચો આવી શકે તો આ પ્રમાણે અઢી માર્ક માં આપણે ઓછા-ઓછા સાત કે 8 મુદ્દાની ચર્ચા કરવી પડશે તો સરળતાથી તમને 5 માંથી 5 ગુણ મળી શકશે ટિપ્સ શું છે કઈ રીતે કરવી તે દરેક દરેકની આપણે ચર્ચા કરી અગાઉના વિડિયોમાં પણ કરી છે આ વિડિયોમાં પણ આપણે કરીશું કે હવે પછી આપણે વાત કરવાની હતી એપની એપ જે છે યાદ રાખજો એપ આપણી આઈ સીટી ઇકો ફોર યુ નામની એપ ગૂગલ પ્લે સ્ટોરના માધ્યમ દ્વારા તમે મેળવી શકશો અહીંયા તમે જોઈ શકો છો કે આઈ સીટી ઇકો ફોર યુ આપની એપનું નામ આઈ સીટી ઇકો ફોર યુ પ્લે સ્ટોરની અંદર એન્ડ્રોઈડ યુઝર જે છે તે વાપરી શકશે કે જેમાં ધોરણ એકથી માંડીને બારમા ધોરણ સુધીના જેટલા પણ પુસ્તકોની માહિતી પીડીએફ લિંક્સ અગત્યના વિડીયો વિડીયોની લિંક તમને સરળતાથી મળી શકશે ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે તમારે કોઈ ખર્ચો કરવાનો નથી માત્ર તમારા ડેટા ઓન હોવા જોઈએ પ્લે સ્ટોરના માધ્યમથી તમારી વીસ કે પચીસ કેબીની જે એપ છે તેને ડાઉનલોડ કરો ડાઉનલોડ કરીને જે જે અહીંયાથી નોટિફિકેશન તમને મળશે તેના દ્વારા પણ તમે ઘણું બધું શીખી શકશો માત્ર અગિયાર બાર સુધી માહિતી કદાચ કોલેજના પણ ઘણા બધા વિડીયો આવી શકશે ભવિષ્યમાં અને અત્યાર સુધીના જે પણ વિડીયો આપણે બોલના પેપરના મૂક્યા છે તેની પણ લિંક ટૂંક સમયમાં તમને આ જ એપના માધ્યમ દ્વારા પણ મળી શકશે તો સૌ પ્રથમ આપણે આ જ એપની માહિતી લખીએ અને માહિતીમાં શું લખવાનું છે આઈસીટી ઇકો ફોર યુ બસ આટલું લખશો અને એપ આપણે સબસ્ક્રાઇબ કરશો તો સબ્સ્ક્રાઇબ કરવા એપ ઇન્સ્ટોલ કરવાથી સબસ્ક્રાઇબ નહીં ઇન્સ્ટોલ કરવાથી સૌ પ્રથમ આપણે રજીસ્ટ્રેશન કરવાનું રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરીને પ્રાથમિક માહિતી મેળવી લેવી પ્રાથમિક માહિતી લખી દીધા બાદ તમારે પોતાનો પાસવર્ડ જાતે ક્રિએટ કરવાનો રહેશે પાસવર્ડ ક્રિએટ કરતી વખતે તમારે કેપિટલ સ્મોલ ન્યુમેરિક અને સ્પેશિયલ કેરેક્ટરનું કોમ્બિનેશન ફરજિયાત રહેશે આ ચારે ચાર કોમ્બિનેશન કર્યા બાદ તમારે સરળતાથી એ એપમાં માહિતી મળી તો વિડિયો અંત સુધી જોવા બદલ આભાર આગામી વિડિયોની અંદર માર્ચ બે હાજર ઓગણીસના સેક્શન ઈ ની આપણે ચર્ચા કરશું તો અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો આધાર આભાર કીપ વોચિંગ આઈ ફોર યુ ચેનલ ફોર મોર થેન્ક યુ થેન્ક યુ ફોર